હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે તમે આજુબાજુ જે એસેસરીઝ ને બધા સ્પીકર્સ ની જોવો છો, હું આવ્યો છું ગોંડલ રોડ ઉપર પાયોનિયરમાં. અને ઘણા સમયથી બહુ ઈચ્છા હતી મ્યુઝિક સિસ્ટમ સરખી એક કારમાં નખાવાની. મને બહુ શોખ છે મ્યુઝિકનો, અને કંઈક આમ ઇફેક્ટ વાળું હોય તો વધારે મજા આવે. અને મારો ઘણા લોકોને ખ્યાલ નહીં હોય તો એ કહી દઉં કે ઘણા મારે જે તે સમયે જૂનો બિઝનેસ સાઉન્ડ સિસ્ટમનો હતો, બ્રાન્ડેડ સિસ્ટમ આપણે ભાડે આપતા રેન્ટ ઉપર, જે પ્રોફેશનલ લેવલની હોય જેબીએલની ને એની. અને ઓમ જોઈ તો રાજકોટમાં ઇન્ટ્રોડ્યુસ બી આપણે કર્યું છે બ્રાન્ડેડ સિસ્ટમ. અત્યારે જેબીએલની સિસ્ટમ આપણે ફિટ કરાવવા આવ્યા છીએ. બહુ વર્ષો જૂનું અહીંયા નામ છે અને કામ બી બહુ સારું છે. આ શોપ ઉપર મક્કમ ચોક કહેવાય ત્યાં પાયોનિયર છે, ત્યાં આગળ આવ્યો છું. હવે હમણાં એ બધું ફિટિંગ કરે, કાર આ બાજુ લે છે, પછી તમને બતાવું. આ ભાઈ છે સુરેશભાઈ, અને 95 સાલથી આ જ લાઇનમાં છે, અને ગાડીના સ્પીકર આ ભાઈ જ ફિટ કરશે. અને આ છે જેબીએલનું ઉફર. આ આપણે બોક્સમાં આવશે ને, બોક્સ ફિટિંગ કહેવાય ને, બોક્સ ફિટિંગ, જેનેથી આપણે ગાડીમાં ડેકીની જગ્યા ન રોકાય, એટલા માટે આપણે આ કોમ્પેક્ટ સાઇઝ છે. આ 1500 વોટ છે. ઓકે, અને આ કેટલા વોલ્ટ આવે? 1300 વોટ. આ ટ્યુબ કહેવાય, એટલે જો આ ડેકી આખી રોકી લઈએ ને એની જગ્યાએ, એટલે આપણે આ વસ્તુ કરી છે. અને આ છે સ્પીકર કોમ્પોનન્ટ કહેવાય ને, આ કોમ્પોનન્ટ સ્પીકર છે જેબીએલ જીટીઓ સિરીઝ. અને આ જ નાખવાનું, ખાલી બે જ નાખવાના છે, એનું શું રીઝન છે સુરેશભાઈ? આ કોમ્પોનન્ટ થી તમને ક્વોલિટી ઘણી સારી મળશે. બે સ્પીકર આવી જાય, ટ્વિટર આવી જાય, હા, અને ક્રોસઓવર આવી જાય. ઓકે, આની અંદર ટ્વિટર ને બધું આવી ગયું ને. અને એમાં ને એમાં આ આ કેટલા રૂપિયાના હતા? 8500 ની જોડી છે. અને આ બાકીના? આ તમારે 2650 ની જોડી આવશે. પાયોનિયર ની કોએક્સિયલ કહેવાય એને. ઓકે, સ્પીકર. ઓકે, અને આનાથી મિડ રેન્જ માં ઓલા જેબીએલ માં, પછી એમાં ઇન્ફિનિટી આવે ની મીડિયમ સિરીઝ. મીડિયમ સિરીઝ માં ઈ કેટલાની જોડી છે? 6500 ની. ઓકે, એટલે આપણે ઓલી સૌથી હાઈ રેન્જ ની જ છે ને? સૌથી હાઈ રેન્જ અને લેટેસ્ટ ટેકનોલોજી, સૌથી જોરદાર પકોમાં સાચો. ઓકે, હાલો તો ચાલુ કરીએ. અને બોક્સ બતાવી દો તમે. કયું? પેટી. હા, ઈ ક્યાં છે? ઉપર માટે ની ડિઝાઈન અમે જે કરી છે ને, હા, ઈ જે પાયરીનું બોક્સ આવે ને, ઈ ડિઝાઈન આપણે કરી છે. એટલે તમે પોતે બનાવેલી આ ડિઝાઈન કરેલી? હા, એટલે તમે દેખી આ મોટું લાગશે તમને. હા, જો તમે ગાડીમાં રાખશો તો તમને જગ્યા જ નહીં રોકે. બરાબર, તો આટલી જગ્યા રહી, આટલી જગ્યા રહી, બાકી માવતા તમારે ટોટલી 80% જગ્યા રોકાઈ જશે એમ ને. પણ બે માં ભાવ માં શું ફેર આવે? ટ્યુબ માં નામા બહુ જાજો ફરક નહીં આવે. નહીં, પણ આ ટ્યુબ માં આપણે જગ્યા ની જગ્યા ને ઓછો રોકે. ઓકે, જાજો ફેર ન પડતો, સાચી વાત છે. આ નાખો તો સૌથી સારું એમ, કે ડ્રમ ના લીધે રિઝલ્ટ સારું આવશે. ઓલી આટલી જગ્યા રોઈતી, આ થોડીક વહી હતી, બીજું કઈ લાંબો ફેર નો પડ્યો. અને આને કાઢી હોય તો રિમૂવ કરી શકી ને? બંને બંને કાઢી શકે તમને, એટલે ખાલી પ્લગ જ કાઢવાનું છે ને. આજે સીટ નો ફોરોસ ભાગે ને, ત્યાં બોક્સ માં કાપી નઈ, એટલે હું તમને જગ્યા નો રહે. ₹1000 નો ફેર પડે. રાખો તો પાછું અહીંયા આવી રીતના ખૂણામાં જ રહેશે. કઈ વાંધો નઈ, તો આજ કરનાર. અંદર હમણાં બે મિનિટ ભાવલાર વાત કરી લઉં હું કરી.
આનો તો વજન એટલો ને આ 1 કિલો તો વજન ઈસાનો આ 20 વોટ આવે અરે બસ અને આ 80 વોટ અરે બસ આવે ઓકે આ જો કંપની નું નીકળ્યું ફોફુ 20 ગ્રામ આનો વજન ની અને આ કી કીટ છે જો કમ્પ્લીટ 90 વોટ આવે અરે બસ અને આ 20 આવે હા આટલો ફેર પડે અરે એમ્પ્લીફાય દેવો એટલે આ સ્પીકર સીધા બરી જાય હા આ ક્રોસઓવર છે ને આ ક્રોસઓવર છે હમ અમે પેલા બધા બુક કરતા હતા સ્પીકરમાં હા વર્ષો પહેલા સાહેબે આગળથી આ ટ્વિટર માટે કાઢ્યું છે ટ્વિટર એમાં ફિટ કરવા માટે અને એક્ઝેક્ટ પરફેક્ટ હોલ પાડ્યા જુઓ તો કામકાજ પરફેક્ટ છે આમાં ફિટ થશે ને આમ જો આ મક્કમ ચોક કહેવાય સામે છે રિલાયન્સ નો પેટ્રોલ પંપ અને એક્ઝેક્ટ એની સામે છે પાયોનિયર આ વાયરિંગ અંદરથી ખેંચે છે ઓકે આ પાવર માટે એ ભૂખર નું વેરિંગ બીજું એટલે એમ્પ્લીફાયર માં જશે એમ્પ્લીફાયર માં હા હા એટલે એમાં આ બે સ્પીકર નો ઉપર લાગે એવડી જ કેપેસિટી નું નાખવું છે એ થી મોટું નાખવું હોય તો નો આવે બે કરવા પડે આ તો ઇન ફ્યુચર આપણે કદાચ બે સ્પીકર વધારવા હોય તો પછી એમ્પ્લીફાયર બદલાવવું પડે ને બદલાવવું તો પણ બે ડબલ કરવા પડે બધા એમ જ હોય એક એમ્પ્લીફાયર પર બધી ચાર સ્પીકર એક ઉપર હાલે ખરા પણ પછી વાળી ગઈ તા કનેક્શન દેવું પડે આઠ ઓમ જોવું પડે અચ્છા જે જોઈ ને એ ક્વોલિટી નું આપીએ છીએ એટલે ઇન ફ્યુચર આપણે કદાચ બીજી ગાડીમાં ચાર સ્પીકર કરીએ કંપની નું જો લાગે ને એવી રીતના એકદમ પરફેક્ટ ટ્વિટર ફિટ થઈ ગયું નામ ઓલ સ્પીકર એ આવી ગયું હા સ્પીકર પણ લાગી ગયું સ્પીકર એ ફિટ થઈ ગયું આ વાયર છે ના માટે છે ઉપર કેબલ છે ઉપર માટે પ્યોર કોપર નો છે પાવર કેબલ છે કેટલો લાગે હા કિનોલેક્સ ના બધા હા હા એમ્પ્લીફાયર કેટલા વોટ નું હોય 1000 વોટ આગલી સીટ નીચે આવશે અહીંયા જ આવશે આ એમ્પ્લીફાયર ને આપણે સિસ્ટમ નાખી સુરજભાઈ એટલે ભાઈ ટેપ તો આપણું કોમન હોય તોય ચાલે જ ને તાકાત આપી દે ને એમ્પ્લીફાયર કામ એ જ કરે એમ્પ્લીફાયર એના માટે કઈ આપણે કઈ ટેપ બદલવાની જરૂર નથી હા તમારે ફેસિલિટી વધારવી હોય તો હા એન્ડ્રોઈડ ના એટલે આપણે રિઝલ્ટ માં તો ફેર પડી જાય પણ ટૂંકમાં ચાલે ખરી કા ચાલે તમને 100% ચાલે 100% ચાલે 90% કસ્ટમર ટેપ બદલાવતા નથી હોતા હા કંપની નું હોય જ રહેવા દે હા
આ જ્યારે કાઢવું હોય ત્યારે ખાલી એક પ્લગ કાઢીને મૂકી દેવાનું. ઓલી જાજી નતી રોકતી, ઓલું અહીં સુધી રોકતો હતો. બરાબર વાગ્યા ને? એકચ્યુઅલમાં હું જ્યાં ફિટિંગ કરાવ્યું ને ત્યાં મેં કાંઈ તમને લોકોને સંભળાવ્યું નહીં. એનું એક મેઇન રીઝન એ હતું કે કોપીરાઇટ ક્લેમ આવે. તો શું છે કે કોપીરાઇટ ક્લેમ કોઈ આવે નહીં ને, એટલા માટે આને મેં કીધું હતું કે જે આપણે રેગ્યુલર કોપીરાઇટ ફ્રી મ્યુઝિક વાપરતા હોય ને એ આપણે બધા લોકોને સંભળાવીએ. અને યશની નહોતી ખબર એટલે હજી તો હું આવ્યો. અમે જ્યાં વર્ક કરતા હોય એક ભાઈને મળવું હતું, થોડુંક એને એના વિડીયોનું ને બધું જોવું હતું, એટલે એ ભાઈ હજી ગયા ને એને સિસ્ટમ સંભળાવી મેં. અને તમને લોકોને એ એની સાથો સાથે જ બતાવ્યું મેં કર કંઈક પ્લે કોપીરાઇટ ફ્રી વાગે જાય. હજી લગભગ 6 કે 7 ઉપર વોલ્યુમ ખોલી છે ને તો એટલું તાકાતથી વાગે છે. અને મેં પહેલાં ઓલું જે ઉફર જે સિલેક્ટ કર્યું હતું ને મેં કેન્સલ એટલા માટે કર્યું કે સ્પેસમાં કાંઈ જાજો ડિફરન્સ નહોતો આવતો, ભાવમાં 1200 રૂપિયાનો ફેર આવતો હતો. અને આ એનાથી જાજી તાકાતમાં વાગે કેમ કે આવી રીતના ટ્યુબ હોય ને એટલે મસ્ત વધારે વાગે. બાકી સ્પીકર તો સેમ આવે બે ની અંદર. એટલે પછી મેં એવું ડિસિઝન લીધું કે ભાઈ કોઈરું આ જ કરીએ. અને કોઈક દીક નડતું હોય છે તો એની એક જ પ્લગ આવે, બસ ટ્યુબને બહાર કાઢી લેવાની જેથી આપણે બહુ લગેજ હોય ને એવું બધું હોઈ શક્યો. પણ હવે ખર્ચો વસૂલ છે એવી મજા. અમે એકાદું નાનકડો ચક્કર મારીએ. આજે યશની પ્લેટ, આજે મારી રહ્યા ચોકડી ઉભા છે સામે જે ઘૂઘરાવાળા. અત્યારે વાગ્યા છે 5:45 અને અમે લોકો જાય છીએ ડૉક્ટરને ચેકઅપ કરાવવા. બાને થોડો કમરમાં દુખાવો છે ને એના માટે દાવડા સાહેબની દવા લેવા. આજે ડિનરમાં છે ઇડલી સાંભાર, આજે સાંભાર કોકોનટ ચટણી હોમ મેડ છે બધું. ₹50 ને એક ના થેન્ક યુ. પાંચની ક્વોન્ટિટી માં જો ને હોલસેલ ભાવ છે એમ 50 રૂપિયા. અચ્છા ખ્યાલ નહીં ઉતરે ના એ નહોતી ખબર. તો એ બીજી વારે એ કંઈક કરી હતી પેલો વાત. હા તમારો બેસ આ પેલો ફૂડ લાઈન માં હોય યુટ્યુબ માં? ઓકે હા મેં ઘણા વિડીયો જોયા. અચ્છા અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને
પપ્પા માટે આઈ ડ્રોપ્સ લેવા ગયો હતો. અહીં એક આયુર્વેદિક આવે છે અને એમને ફાવી ગયા છે, તે લેવા ગયો હતો. અને હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપીશ. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.